આઈડેન્ટિટી કાર્ડ પણ માંગવામાં આવ્યા નથી ગ્રાહકોએ ખૂબ જ સરળતાથી સામાન્ય વ્યવહારની જેમ નોટ પોતાના ખાતામાં જમા કરાવી શકે છે બેંકમાં બીજા રૂપિયા જે રીતે જમા કરાવ્યા એટલી જ સરળતાથી નોટ પણ લઈ લેવી જોઈએ એવી સામાન્ય વ્યક્તિની લાગણી સમજીને ખૂબ જ સરળતા રહે એવી રીતે કામકાજ થઈ રહ્યું છે આજથી બેંકોમાં બે હજાર ના નોટ લેવાની શરૂઆત કરવામાં આવતા લોકો બેંકમાં નોટ જમા કરવા પહોંચ્યા હતા કોઈ પણ પ્રકારની અફરાતફરીનો માહોલ દેખાયો ન હતો સહજતાથી તેમની પાસે જે નોટ હતી તે નોટને ધીરે ધીરે જમા કરાવવા આવતા દેખાયા હતા પરંતુ તેમની સંખ્યા દરેક બેંક પર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ભૂતકાળ જેવો માહોલ બેંકમાં જોવા મળ્યો ન હતો કેશ કાઉન્ટર પર સામાન્ય દિવસોમાં જેટલા લોકો ઉભા રહે એટલા જ લોકો આજે પણ દેખાયા હતા પરંતુ મોટી માત્રામાં હજી સુધી કોઈ પણ ગ્રાહક બે હજારની નોટ જમા કરાવી રહ્યું નથી ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો પક્ષે બે હજાર નોટમાં કાળુ દન હશે એ બેંકમાં સેટિંગ કરીને ખૂબ આસાનીથી પોતાના પૈસા બદલાવી લેશે જ્યારે સામાન્ય વ્યક્તિ જેની પાસે થોડી ઘણી નોટો હશે એવા લોકો પાસે નોટ બદલવાનું મુશ્કેલ થઈ શકે છે બે હજારની નોટને લઈને જ્યારે ત્રીસ સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી તમામ બેન્કોમાં બે હજારની નોટ જમા થઈ જવી જોઈએ જમા કરાવી જોઈએ લોકોએ ત્યારે અત્યારે હાલ આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડાની જે મેઇન બ્રાન્ચ છે સુરત શહેરમાં આપણે ત્યાં ઊભા છીએ અને ત્યાંનો આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો અહીં અવર જવર કરી રહ્યા છે તમામ લોકો જે બેંકમાં બે હજારની નોટો જમા કરવા આવી રહ્યા છે તો સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ત્રીસ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્યારે હાલ એ પ્રમાણે ગરદી નથી જોવા મળી જે રીતે નવેમ્બર રોજ રાતના વાગે આવીને એમ કહી દીધું હતું કે પાંચસો એક હજારની નોટ બંધ કરી દેવામાં આવી છે ત્યારે બીજા દિવસથી જ રાતોરાત જેમાં બેંકોમાં ભીડ લાગી હતી લોકોએ તેમના જે કાળું નાણું હતું તે તમામ ફેરવવાના શરૂ કર્યા હતા ત્યારે રોજ જે આજના દિવસેથી જે નોટો પરત લેવાની ચાલુ કરી રહ્યા છે બેંકમાં ત્યારે એટલું બધું કઈ મહત્વની ભૂમિકા અહીં દેખાઈ નથી રહી લોકો અહીં અવર જવર નથી કરી રહ્યા તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે બે હજાર સોળમાં જે આ વસ્તુ સામે આવી હતી નોટબંધીની તે આ વખતે જે ત્રીસ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે તે લોકો માટે એક જે મહત્વનો નિર્ણય કહી શકાય તેમ છે કે લોકોએ કોઈ પ્રકારની દોડાદોડ કરવી નથી જે સમય મર્યાદા આપવામાં આવી છે તે સમય મર્યાદામાં નક્કી કરી દેવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે જે બે હજારની નોટ છે એ માહિતી જે આપવામાં આવી છે આરબીઆઈ તરફથી કે બે હજાર નોટની જો તમારું બેંકમાં ખાતું નહીં હશે તો તમારું જે આઈડી પ્રૂફ છે તે તમે જે પણ બેંકમાં લઈને જશો ત્યારે બે હજારની વીસ હજાર રૂપિયા કિંમત સુધીની એટલે માનો કે દસ નોટ બે હજાર રૂપિયાની તમે ત્યાં ભરી શકો છો અને ત્યાંથી તમે કરન્સી ચેન્જ કરાવી શકો છો અને જો તમારું ખાતું જો બેંકમાં હોય તો તે બેંકમાં જેમની મર્યાદાઓ હોય છે જમા કરાવવાની ડેબિટ કરાવવાની તે સુરત ના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે હનુમાનજી ભક્ત એવા શાસ્ત્રીજીને સુરતના લોકો તરફથી ચાંદની ગદા ભેટ આપવા માટે સુરતના ઉદ્યોગપતિ દ્વારા સુરતના જ્વેલર્સ ખાસ ગદા તૈયાર કરવામાં આવી છે આગામી દરબારમાં પ્રદેશ અર્પણ કરવામાં આવશે હનુમાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોતાનું દિવ્ય દરબારનું આયોજન કર્યું છે ત્યારે છવ્વીસ અને સત્તાવીસમી તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવવાના છે ત્યારે હનુમાન ભક્ત એવા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પ્રથમ વખત આવી રહ્યા છે લઈ સુરતની યાદગીરી માટે સુરતના ઉદ્યોગપતિ સાકેત ગ્રુપના માલિક એવા સાબરમલ બુધિયા દ્વારા શાસ્ત્રીજી માટે એક ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે આ ગદા સુરતના જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે એક હજાર એકસો એકસઠ ગ્રામની ગદા અંદાજીત સવા લાખ રૂપિયાની થાય છે

और उनके उनके ही संत आ रहे हैं बागेश्वर महाराज वीरेन्द्र शास्त्री जी हम उनको देंगे ताकि वो वहाँ समर्पित करें मंदिर में और हमें आशीर्वाद मिले वहाँ से पूरे सूरत को आशीर्वाद मिले इसी भावना से कोई संस्था नहीं कोई कुछ नहीं जो दे देगा उसकी बात नहीं हम तो पूरे सूरत शहर की तरफ से दे रहे हैं कोई पर्सनल नहीं दे रहे हैं और इसीलिए हम चाहते हैं कि हमारे लोकल अडले पाटिल साहब इसको भेंट करें उन्हें શ્રી બાગેશ્વરધામ શ્રી જેન્દ્ર શાસ્ત્રીજી તારીખ છવ્વીસ સત્યાવીસના રોજ સુરત આવી રહેલા છે ત્યારે સુરતના એક ગ્રામ ભક્ત ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સાવરજી બુધિયાજી અમને એક ગદા બનાવવાનો ઓર્ડર આપેલો હતો હનુમાનજીને પ્રિય એવી ગદા જે છે એ ઓર્ડરમાં અમે લોકોએ અહીં બનાવેલી છે અને તારીખ છવ્વીસ સત્યાવીસના રોજ અગિયારસોને એકસઠ ગ્રામમાં અમે ગદા બનાવેલી છે બનાવતા અમને ચારથી પાંચ ચૌદથી પંદર દિવસ જેવો સમય લાગ્યો અને જ્યારે ગદા બનીને આવી ત્યારે ટોટલી હેન્ડમેડ ગદા બનેલી છે અને અગિયારસોને એકસઠ ગ્રામમાં ગદા છે સુરત પ્રથમ વખત

આ બેઠકમાં સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ જેટકો કંપનીના અધિકારીઓ સહિત કામરેજ અને બારડોલે મત વિસ્તારના સ્થાનિક જનપ્રતિનિધિ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા જે તમામની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ખાડી ડિસલિંગ સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી ચોમાસા દરમિયાન સર્જાતી ખાડીપુરની સમસ્યાને લઈ કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા જ્યારે બંને મત વિસ્તારમાં જેટકોની બંધ પડેલી ડેડલાઇનને હટાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં જેટકોની બિનઉપયોગી ડેડલાઇનને હટાવી નવી અંડરગ્રાઉન્ડ લાઇન નાખી વીજ વપરાશનો ઉપયોગ કરવા પર ભાર આપવા સૂચના આપવામાં આવી હતી જેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું

ખૂટી જતા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ મોકલાઈ રહ્યા છે ગતરોજ બપોર સુધીમાં પાંચ જેટલા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા મંગળવારે સિવિલમાં આ ઇન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે નોંધનીય છે કે શહેરમાં ડોગ બાઇટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં જ ડોગ બાઇટના રોજના નવા પચાસ થી સાઠ દર્દીઓ આવતા હોય છે જેમાંથી કેટલાક મેજર ડોગ બાઇટના કેસ પણ આવતા હોય છે દર્દીઓ પૈકી જે વ્યક્તિને મેજર ડોગ બાઇટ હોય એટલે કે કૂતરાએ જો શરીરના કોઈક ભાગમાંથી માંસ કરડી ખાધું હોય તો તેવા દર્દીને શરીરમાં ઇન્ફેક્શન વધુ ન ફેલાય તે માટે ઈજાની આજુબાજુમાં ડોગબાઈટના કેટેગરી ત્રણના ઈ આર અને એચઆરઆઈજી ઇન્જેક્શન આપવા પડે છે હવે કહેવામાં આવ્યું હતું કે જે આજે આ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થઈ જશે પરંતુ હજી સુધી ઉપલબ્ધ થયો ન હોય મેજર ડોગ બાઇટના દર્દી હજી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ કરનારાઓ સામે શરૂ કરાયેલી સ્પેશિયલ ડ્રાઈવમાં આજે શહેરભરમાંથી સોથી વધુ વેપારીઓને ત્યાં સ્પોટ વિઝિટ કરાતી હતી જેમાં અમરોલીમાં તો એક જ કોમ્પલેક્ષમાં ત્રણ પેઢીઓ બોગસ નીકળી હતી એક જગ્યાએ તો બોગસ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું હોવાનું પણ સપાટી પર આવ્યું હતું અને આ સાથે સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધી ત્રણસોથી વધુ વેપારીઓને ત્યાં સ્પોટ વિઝિટ કરી દેવાઈ છે યુનિસ ચક્કીવાલા કેસમાં રિકવરી પ્રક્રિયા શરૂ કરાઈ છે હાલ સીજીએસટી અને એસજીએસટી બંને વિભાગો બોગસ બિલિંગ સામે કાર્યવાહી કરી રહ્યા છે તેમાં એ હવે ધીમે ધીમે કાર્યવાહી તેજ કરી છે અને એસજીએસટીમાં પણ ઘટકની સાથે એન્ફોર્સમેન્ટ વિંગ પણ તપાસ કરી રહી છે અગાઉ વિભાગો દ્વારા વીસ કે પચીસ જગ્યાએ તપાસ કરાતી હતી તેને વધારીને હવે પચાસ સુધી કરી દેવાય છે અને આવનારા સમયમાં તેને સોથી વધુ સ્થળ સુધી વધારી દેવાય એવી સંભાવના છે સ્થળ પર જઈને અધિકારીઓ વેપારીઓના ધંધાની વિગતો સ્ટોકની વિગતો માંગી રહ્યું છે કરોડોની જીએસટી ક્રેડિટ કાંડમાં સંડોવાયેલા યુનુષ ચક્કીવાલા સામેની એફઆઈઆરને દસ દિવસનો સમય વીતી ગયો છે છતાં પોલીસ હજી તેને પકડી શકી નથી આગોતરા જામીન કર્યા બાદ તેને આશ્ચર્ય વચ્ચે ફરી પરત ખેંચાઈ લેવાય છે પરંતુ પોલીસ પકડથી હજી યુનુસ ચક્કીવાલા દૂર છે બીજી તરફ એફઆઈઆર થઈ છે તે પેઢીઓ પાસેથી રિકવરીની તૈયારીઓ શરૂ કરાઈ છે આવનારા દિવસોમાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોટો ઘટસ્ફોટ થવા જઈ રહ્યું હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે હાલ બોગસ બિલિંગ સહિતની ડ્યુટી ડ્રોબેક અને બોગસ ક્રેડિટ જેવા કામ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયું છે પતિ અને પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નોકરી છૂટી જતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો જેમાં પતિ રિસાઈને નહેરમાં આત્મહત્યા કરવા જતાં તેને બચાવવા પતિ અને સાસુ બંને નહેરમાં કૂદ્યા અને સાસુ સહિત પતિ પણ મોતને ભેટ્યો ત્યારે વહુ હજી સુધી લાપતા છે સુરજ જિલ્લાના માંડવી તાલુકામાં રહેતા કાળીદાસભાઈ છગનભાઈ ગામિત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી છે તેઓ પત્ની શીલાબેન પુત્ર નરેશ ઉર્ફે નિતેશ તથા પુત્ર વધુ ઉજાલા ઉર્ફે મનીષા સાથે રહેશે તેમના પુત્રના લગ્ન એક વર્ષ અગાઉ જ થયા છે તેઓનો અગાઉ તડકેશ્વર ખાતે ફેક્ટરીમાં નોકરી પર જતો હતો પરંતુ હાલમાં છેલ્લા છ એક મહિનાથી નોકરી છૂટી ગઈ હતી દરમિયાન ગત શુક્રવારના રોજ નરેશ અને તેની પત્ની વચ્ચે કામ પર જવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી નરેશની પત્ની ઉજાલા ઉર્ફે મનીષા રિસાઈને ઘરેથી ચાલતા ચાલતા કાકરા પાર ડાબા કાંઠા નહેર તરફ જતા કંઈક અંતિમ પગલું ન ભરે તે માટે તેને રોકવા માટે તેનો પતિ નરેશ અને સાસુ શીલાબેન બાઇક લઈને ગયા હતા અને પતિએ પત્નીને સમજાવવાની કોશિશ કરતા પત્ની નહેરમાં કૂદી પડી હતી નજર સામે પત્ની નહેરમાં કૂદી પડતા પતિએ પત્નીને બચાવવા માટે નહેરમાં જમ્પ લાવી દીધું હતું પુત્ર અને પુત્ર વધુને બચાવવા માટે સાસુ શીલાબેન એ પણ નહેરમાં ભૂસકો મારી દીધો હતો ઘટનાની જાણ સ્થાનિકો અને વહીવટી તંત્રને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી શુક્રવારે સાંજે સાસુ શિલાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ પતિ અને પત્નીનો કોઈ હજુ પત્તો ન લાગતા કેનાલમાં સુરત દૂર સુધી શોધખોળ હાથ ધરી હતી રાત દિવસ એક કરી કામે લાગેલા ફાર જવાનોએ આજે લાપતા પુત્ર નરેશનો મૃતદેહ મળી આવ્યો છે બોરીગાળા ગામની સીમમાં પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે પોલીસે મૃતદેહનો કબજો લીધો છે અને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દીધો છે ત્યારે હજુ પરિણીત યુવતીનો કોઈ પત્તો લાગ્યો નથી પરિણીત યુવતીને શોધવા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે ત્યારે હાલ બનેલી ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોક પ્રસરી ગયો છે નજીવી બાબતે આખા પરિવારને વિખેર કરી નાખ્યું ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે પચીસ જેટલા ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુઃખનો પહાડ તૂટ્યો હતો અને એક બાદ એક અચાનક ટપોટપ ઊંટ એ ડમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકસાન થયું છે વાગરા ખાતે મૃત દેખાઈ રહેલા ઊંટો કોઈ ગંભીર બીમારીથી પીડાઈને મોત નથી થયું પરંતુ પ્રાથમિક જાણકારી મુજબ કેમિકલયુક્ત પાણી પીવાના કારણે ઊંટના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એક સાથે પચીસ જેટલા ઊંટના મોત બાદ પશુપાલકે આ મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણના દુશ્મન કેટલાક જવાબદાર તત્વોના કારણે આ પ્રકારે ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પશુપાલકે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી તંત્રના નીતિ નિયમોને નેવે મૂકી દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાસમાં કેમિકલયુક્ત પાણી બિંદાસ અને બેફિકરાઈથી છોડવામાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે જે બાદ પશુ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ આ પ્રકારના કેમિકલયુક્ત પાણીના કારણે મોતને ભેટી જતા હોય છે હાલ એક સાથે પચીસ થી વધુ ઊંટનો મામલો સામે આવ્યા બાદ પશુપાલકોએ આ મામલે તંત્રમાં જાણ કરવાની તજવીજ હાથ ધરી છે સાથે જીપીસીબી સહિતના વિભાગો પણ આ પ્રકારે પર્યાવરણના દુશ્મન બનેલા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે લિંબાયત રામબાઇ ચોક વિસ્તારમાં ઓછીના કરનાર દંપતીને સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હુમલો કરાવ્યોની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે સુરત શહેરના લિંબાયત પોલીસ મથકની હદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે લિંબાત રામાભાઈ ચોક વિસ્તારમાં રહેતા ગુલફસા બાનુએ જણાવ્યું હતું કે તેમના પતિએ સ્થાનિક ઇસમના પિતા બીમાર હોવાથી પચીસસો રૂપિયા ઉછીના આપ્યા હતા આ પૈસાની ઉઘરાણી કરતા સ્થાનિક ટપોરી વસીમ ગોલ્ડન બાબા કાદર અને વસીમ તિજોરી નામના ઈસમોએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ ઇસમો ગુલઅસાને દારૂની બાટલીઓ અને ચપ્પુ જેવા હથિયારો બતાવી ધમકીઓ આપતા હતા ત્યારબાદ આઇસમોએ ગુલફ્સા પર હુમલો પણ કર્યો હતો જેમાં ગુલફસાના હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે સુરતમાં રોજે રોજ અસામાજિક તત્વો દ્વારા ઘાતક હથિયાર લઈને હુમલા કરવા સાથે ધમકી આપવાની બાબતો સામે આવતી રહી છે અને વધતી જતી આવા અસામાજિક લોકોના આતંકની ઘટના બાદ સ્પષ્ટપણે જાણી શકાય છે કે ગુનેગારોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ રહ્યો નથી અને બેફામ બનીને આવા તત્વો અલગ અલગ જગ્યાએ આતંક મચાવતા રહે છે જેમહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે સમય દરમિયાન એક તરુણીએ વડોદરા વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પર બેસી જઈ મોતને વાલું કર્યું ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો દોડી ગયા હતા પણ યુવતીને બચાવી ન શક્યા હતા ત્યારબાદ એકસો આઠને જાણ કરીને સમગ્ર બનાવની જાણ કરવામાં આવી હતી સુરત શહેરના ગોડારા વિસ્તારમાં આવેલા રેલવે ટ્રક પર થાંભલાની વચ્ચે બેસી જઈને આપઘાત કર્યો હતો જ્યારે ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે ટ્રેનના ડ્રાઈવર દ્વારા જોર જોરથી હોર્ન વગાડી તે તરુણીને જાણ કરી રહ્યા હતા પરંતુ તરુણી ટ્રેક પરથી ઊભી ન થઈ હતી ત્યારે ટ્રેનના ડ્રાઇવરે ધીરે ધીરે બ્રેક મારવાનું શરૂ કર્યું હતું પરંતુ અચાનક જો બ્રેક મારતે તો આ ટ્રેનમાં સવાર હજારોથી વધુ પેસેન્જરના જીવ જોખમાતે તે હેતુથી તેને ઓછીથી બ્રેક ના મારી ધીરે ધીરે ટ્રેન રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટ્રેન ઉભી ન રહી શકી જેના કારણે ટ્રેનના એન્જિનનો આગળનો ભાગ તરુણીના માથાથી ભટકાયો અને માથામાંથી માંસપેશીઓ બહાર આવી ગઈ હતી જેથી તે તરુણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ ટ્રેન ડ્રાઈવર દ્વારા એકસો આઠ પણ જાણ કરાઈ હતી મૃત જાહેર કરી વલસાડ જિલ્લાના વાપી શહેરમાં હાઈવે ઉપર આવેલ એક બાઇકના શોરૂમમાં અચાનક ધુપડો નીકળતા આજુબાજુમાં આવેલી દુકાનોમાં અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ કારણ કે જે રીતે અચાનક આ ધુમાડો નીકળ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ વાપી નગરપાલિકા ફાયર ફાઇટર અને વાપી પોલીસની ટીમને જાણ કરી હતી વાપી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના વાપી હાઈવે પર આવેલી એક ટીવીએસ કંપનીના બાઇકના શોરૂમમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાની સાથે શોરૂમના બહાર ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આજુબાજુમાં આવેલી દુકાન સંચાલકો અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં દૂડધામ મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ વાપી નગરપાલિકા ફાયર વિભાગ અને જેઆઈડીસી ફાયર વિભાગ અને વાપી પોલીસને ઘટનાની જાણ કરી હતી આગની ઘટનાની જાણ થતાં વાપી નગરપાલિકા અને જીઆઈડીસી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે ઘટનાની જાણ વીજ કંપનીની ટીમને કરતા વીજ કંપનીની ટીમે ઘટના સ્થળે પહોંચી પાવર સપ્લાય બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘટનામાં શોરૂમ રાત્રે બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે હાલ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટને લઈને લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વાપી નગરપાલિકા જીઆઈડીસી સહિતની ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ટેલિગ્રામ પર અલગ અલગ રિવ્યુ આપી ટાસ્ક ફોર્મ કરી કમિશન અપાવને લાલચ આપી ઠગાઈ આચારને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે આરપીએ ફേക്ക് લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે પાસેથી સાયબર મળતી માહિતી મુજબ ટેલિગ્રામ પર અલગ અલગ રિવ્યુ આપી ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી જે અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ વેપારીને ફેક લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી વેપારી પાસેથી અલગ અલગ ટાસ્ક પેટે કુલ છ લાખ ચાર હજારથી વધુની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી આ અંગેની તપાસમાં ઠગાઈ આચરનાર ઠગ એવા દર્શન હેમંત દાણીને સાયબર ક્રાઇમ પોલીસે મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા રીઢાએ ઠગે વધુ એક ગુનાની કબૂલાત કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના એક ફરિયાદીને અચાનક એક દિવસ ટેલિગ્રામ ઉપર મેસેજ આવેલ હતા મેસેજમાં તેઓને એવી લાલચ આપવામાં આવેલી હતી કે અલગ અલગ તેઓને હોટલ રિવ્યુના ટાસ્ક આપવામાં આવશે તે ટાસ્ક જેમ જેમ તે પૂર્ણ કરશે તેમ તેઓને એ ટાસ્ક પૂર્ણ કરવાના

અને ઠગ લોકોને આસાનીથી શિકાર બનાવી રહ્યા છે તો હાલ આપણું સુરત બસ અત્યારે આટલું જ દેશ દુનિયા અને ગુજરાત રાજ્યોની પડે પણ વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર